રાજકોટમાં હોસ્પિટલની બેદરકારી મામલે મોટા સમાચાર. અમે કોઈ જ ભૂલ નથી કરી, હોસ્પિટલના સંચાલકે આ નિવેદન આપ્યું. ઓપરેશનમાં દર્દી અને તેના સગાની સંમતિ લેવાઈ હતી. હોસ્પિટલ સંચાલક સંમતિ સાથે જ ઓપરેશન કરે છે, આ દાવો કર્યો છે હોસ્પિટલ સંચાલકે. ઓપરેશન બાદ પણ દર્દી ડ્રેસિંગ માટે આવતું હતું. હોસ્પિટલ સંચાલક પાછળથી દર્દીના પિતા આવ્યા અને તેમણે અરજી કરી. પોલીસને તમામ સારવારના ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે અને તમામ સહયોગ આપવામાં આવી રહ્યો છે તેવું હોસ્પિટલ સંચાલકે જણાવ્યું છે. ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યાનો હોસ્પિટલ પર આરોપ લગાવાયો છે. દુખાવો થતા જૂનાગઢમાં અન્ય ડોક્ટરને બતાવવા ગયા હતા તે વખતે આ અંગે ખુલાસો થયો અને જૂનાગઢની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી. ડાબા પગમાં એવી માલફોર્મેશન હતું, સાથે સાથે એમને બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ નામની ડિસીઝ છે જે એમને થઈ હતી. ડાબા પગમાં જે ગાંઠ હતી, સાથે સાથે નોર્મલી શું છે મેડિકલ ટર્મિનોલોજીમાં 80% કેસમાં ડાબા પગમાં કે જમણા પગમાં આઈધર હોર હોય તો બીજા પગમાં એવી એટલે પોપ્લિટલ એન્ટ્રેપમેન્ટ હોવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે જે તે સમયે બેડ સાઇડ આપણે એમનું રિપોર્ટ કરી અને જોયું કે આમાં જમણા પગમાં પણ કરવાની જરૂર છે, એટલે એમની સહમતિ લઈ અને બંને પગમાં બાયલેટરલ પોપ્લિટલ એન્ટ્રેપમેન્ટની બંને પગમાં સર્જરી કરેલ છે જેમાં એમના ફઈ. દર્દી જ્યારે આવ્યા પહેલેથી અને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યાં સુધીમાં દર્દીના ફઈ સાથે હતા, જેમની સહમતિ લીધેલી છે દર્દીની પણ સહમતિ લીધેલી છે. જૂનાગઢની યુવતી દ્વારા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે ને જેમાં યુનિક કેરના ડોક્ટર દ્વારા ખોટું ઓપરેશન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડાબા પગમાં ઓપરેશનની બદલે જમણા પગમાં પણ સાથે કરી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. જો કે ડોક્ટર સાથે જે રીતના ચર્ચા થઈ છે તેઓના જે ડોક્યુમેન્ટ છે તેમાં કહેવામાં આવ્યું છે કે પરિવારની સહમતિ સાથે જ બંને પગમાં ઓપરેશન કર્યું છે, કારણ કે જ્યારે પણ ડાબા પગમાં જે બીમારી હતી એ જમણા પગમાં પણ જોવા મળી હતી ને તેના જ કારણે આ ઓપરેશન કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. એટલું જ નહીં, ઓપરેશન થયા બાદ 3 વખત દર્દી પણ જે ટ્રીટમેન્ટ માટે સારવાર માટે પણ આવ્યા હતા અને તેમની સારવાર પણ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આટલા દિવસ બાદ અરજી કરી છે તે પણ અનેક સવાલ છે. તો બીજી બાજુ જે ડોક્ટરો પાસે છે તેમના તમામ પ્રકારના ડોક્યુમેન્ટો હાજર હતા, તેઓની સહી પણ તેમાં કરવામાં આવ્યાની વિગતો છે. તો આ તમામ વિગતો છે હાલ ગાંધીગ્રામ પોલીસને પણ આપવામાં આવી છે. જો કે ગાંધીગ્રામ પોલીસ દ્વારા જે ફરિયાદી છે તેનું નિવેદન લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.